17,000 કરોડ પેકેજ. હવે કોંગ્રેસના મિત્રોને તો વિકાસ માટે આટલા 1,000 કરોડ હોય ને એ તો મગજમાં જ નથી. એમને ભ્રષ્ટાચારમાં બધા આંકડા બરાબર ગળે ઉતરે છે કે 8,00,000 કરોડનું કરી નાખ્યું, કોયલામાં કરી નાખ્યું, 2Gમાં કરી નાખ્યું, આ બધું એમને ફાવે. પણ વિકાસ માટે 15,000 કરોડ એમના મગજમાં નહોતા. જ્યારે વિધાનસભાની અંદર આ વિષય મૂક્યો તો અમારા કોંગ્રેસના મિત્રો બધા એવા ભાષણો કરે છે, ભાષણ તારે વાંચો તો તમને રમૂજ થાય એવા ભાષણો કરે છે. રૂપિયા ક્યાંથી લાવશો? 15,000 કરોડ રૂપિયા નાની રકમ નથી. મેં કહ્યું ભાઈ અમારામાં આદિવાસી સમાજ માટેની નિષ્ઠા પડી છે, અમને આવતીકાલનો વિકાસ અમારા મગજમાં પડ્યો છે અને અમારે આદિવાસીઓને શિક્ષિત કરવા છે, અમે આ રૂપિયા લાવીશું. અને ભાઈઓ બહેનો આજે મારે ગર્વ સાથે કહેવું છે કે 15,000 કરોડની વનબંધુ કલ્યાણ યોજના જ્યારે પૂરી થઈને ત્યારે 15,000 કરોડ નહીં, અમે 17,000 કરોડ રૂપિયા વાપર્યા. 17,000 કરોડ અને એટલી બધી સફળ રહી કે જ્યારે ફરી વાર અમે પંચવર્ષીય યોજનાનું આ મૂલ્યાંકન કરતા હતા અમે બીજું વીડિયો ઉઠાવ્યું અને આ વખતે તો અમે 40,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 40,000 કરોડ રૂપિયા કારણ અમારે આખા આદિવાસી પટ્ટામાં માળખાકીય સુવિધા ઉભી કરવી છે, હોસ્પિટલ ઉભા કરવા છે. અરે એક જમાનો હતો મિત્રો, સાફ કરે અમારા આદિવાસી જંગલમાં કામ કરતો હોય, સાફ કરે ખાટલામાં ઉચકીને દોડીને બિચારા ડોક્ટર પાસે જાય, પણ જાય ત્યાં સુધી તો પ્રાણ ઘેર ઉડી જાય. જવાન જોત દીકરો સાફ કરે ને મરી જાય. આજે આજે મારો આદિવાસી 108 કરે એટલે ફૂંક 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 કરતી મોદીની ગાડી આવીને ઉભી રહી જાય અને સાફ કરે હોય